मनोजवं मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथ मुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। पांडरसिंगा गाम ने आंगणे पटेल साहेब एमना परिवार सोजित्रा परिवार अने एमां खास वतन नो प्रवेश द्वार साहेब तो वतन थी दूर रहे छे पण छतां वतन प्रत्येनो आ प्रेम एक वक्त आखा सोजित्रा परिवार ने अने साहेब ने खास तालियों थी वधाओ के कायमी यादी गाम में पोताना फाधरना नामनो एक प्रवेश द्वार अने जे आथी आवशे निकळशे जाशे बधा ज एमनी यादी रहे अने छतां एमना खास तो वतनना प्रेम ने नकर तो आम तो भाई कीधुं एम के अमदावाद रह्या अने पछी पण छतांय पोताना वतन ने याद राखी अने वतनना ऋणमांथी मुक्त थवानो अने आज आम आनंद करवानो ज आ कार्यक्रम छे। अने ખાસ એક મને ગમતી કવિતા આવે, યાદ આવે વતનની જ્યારે વાત આવે ત્યારે, કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે અને ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર ચડે ને ચડે, અરે વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે નોય મળે સાહેબ। એટલે આમાં તમે હાવ હજડબમ બેઠા રહ્યો, તાલીઓ ન પાડો, પડકારો ન દો, તમને ખબર નહીં પડે દૂધ દોણામાં જાય કે એઠું જાય છે। એટલે તમને મજા આવે અહીંયા પડકારો દેજો, કારણ કે મને ખબર છે કે આ ગામમાં આટલા બધા પોલીસવાળા પહેલી વાર જોયા છે, કારણ કે આમાં તમે પોલીસ આમને ગામડામાં તો બહુ ઓછા આવે અને એમાં પોલીસ આવે એટલે આખું ગામ ભેગું થઈ જાય, કોને ઉપાડ્યા, પણ તમારા જ ગામનું આમ તો ગૌરવ કહી શકાય ગુજરાતનું, પણ તમારા જ ગામમાંથી ત્યાં સુધી પહોંચ્યા છે। એટલે એક વખત એમને એની તાલીઓથી એટલા માટે વધાવીએ સાહેબ કે ગમે ત્યારે એ આમ કે આ સાહેબ ક્યાંના, પિયુષભાઈ પટેલ ક્યાંના, તો કે પાંડરસિંગા ગામના છે, તો સાહેબ આખા ગામનું એક ગૌરવ છે। અને ભાઈ હમણાં મારો જ પરિચય આપ્યો, તેજસભાઈ દવે, ખરેખર હું તેજસ પટેલ છું। મને બહાર જ એક જણાએ પૂછ્યું, મને કે કેવા છો, મેં કીધું પાટીદાર, મને કે પાટીદાર શેમાં આવે, મેં કીધું પૈસા દે પ્લેનમાં આવે ને ગાલી નહીં આવે, એટલે તમને આમ મજા આવે અહીંયા ખખડજો એમ, આનંદ કરવા માટેનો આજનો આ કાર્યક્રમ છે। અને આમ પોલીસ આટલા બધા છે એટલે ત્યાંથી જ આમ શરૂ કરું, અમારે મારો એક ભાઈબંધ છે પોલીસમાં, એટલે હું એની ભેગો આમ સ્કૂટરમાં ગયો, મને કે હાલને ભાઈ મારે આમ ઓફિસે જવાનું છે, તો એ ચોકીએથી આપણે પાછા આવી હમણાં, તો હું સાહેબ એની પાછળ બેહીને ગયો, ત્યાં ગયો ને, એટલે મને કે તું આ બાર બાકડામાંથી બેસ, હું હમણાં અંદર સહી કરીને સાહેબને મળીને આવું છું, તો હું સાહેબ બહાર બેઠો હતો ને, તો મને એક પોલીસવાળા આવીને પૂછ્યું, મને કે શેમાં આવ્યો, એટલે હું તો એના ભેગો હોન્ડામાં આવ્યો, એટલે મેં સીધું કીધું કે સાહેબ હોન્ડામાં બે ધોકા નાખ્યા, મેં કીધું પણ સાહેબ એમ નહીં હું એના ભેગો હોન્ડામાં આવ્યો છું, એને એમ કે હોન્ડા ચોરીમાં આવી ગયો છે। બોલો આમાં તમે જા ને, અમે રાજકોટથી હું તો આવું છું સાહેબ, રાજકોટ અઘરું ગામ છે, હું અહીંયા ચોકમાં ઊભો હતો ને, પોલીસવાળા અહીંયા ઊભા હતા, હું નિરાતે ઊભો હતો, એમાં ઘાયે ઘાયે કાકા કાકી અને છોકરું ત્રણ જણા ઘાયે ઘા નીકળ્યા, ખબર ત્રણ સવારે એમ નીકળે, એટલે અહીંયા અમારે રોકે છે, તો ઘાયે ઘા જતા હતા આમ ગામડામાંથી આવતા હતા, એટલે ઘાયે ઘા નીકળ્યા, સાહેબે સીટી મારી, ઓ કાકા ઊભા રહ્યો ક્યાં જાવ, કાકા ઊભા રહીને ક્યાં, ત્રણ તો બેઠા તને ક્યાં બેહાડો, એમ કહીને વહી ગયા, કીધું અહીં ઊભું રહેવાય, હા થોડીક વાર થઈ બીજો નીકળ્યો, એ તો ઓલી લ્યુના લઈને નીકળ્યો, આપને ખબર લ્યુના ગામડામાંય નથરી આવે, તો ક્યાંકથી ભંગારમાંથી ઉપાડ્યું છે, માંડ હાલતું હતું, ટ્રર જાતો સાહેબ કે ઊભો રે ને ક્યાં જા, બ્રેક માર્યા વગર પકડી લીધો, ઊભો રાખીને કે હોય કાગળિયા દે, કે સાહેબ નથી, લાયસન્સ કે એ નથી, નંબર પ્લેટ, કે સાહેબ ઘરેથી નીકળો તો હતી, સાહેબ કે અહીં લે 2000 રૂપિયા દે, એમ કરીને હજી કાંઈક હાથમાં ઓલું પોંચબુકમાં કાંઈક લખતા હતા ને, તો ઓલો ઘોડી ચડાવીને હાલતો થયો, સાહેબ કે ઓય આ દંડ કોણ ભરશે, કે સાહેબ રાખો દીધું, અરે એમને પણ આ દંડ કોણ ભરશે, કે સાહેબ રાખો, કાં એ કે 1500માં જ લીધું જ છે, કે 2000નો દંડ કેમ ભરવું એમ, અને ત્રીજો તો એનાથી અઘરો સાહેબ, એ આમ હજી તો સાહેબે ઊભો રાખીને એટલું જ પૂછ્યું, તારું નામ બોલ, તો કે ઉમિયા શંકર ઇબ્રાહીમભાઈ ભરવાડ, હા ને સાહેબ ગોટે ચડાવી, કે ઉમિયા શંકર બ્રાહ્મણમાં આવે, ઇબ્રાહીમ મુસલમાનમાં આવે, ભરવાડ, કે ગાંડો લાગે છે, મેં કીધું સાહેબ 100% મને કે તું જા, અને ખરેખર સ્કૂલમાં હું ભણાવું છું સાહેબ, તો હમણાં એક દી એક છોકરાને ઊભા કરીને મેં હળવે એક દિન એટલું પૂછ્યું, બેટા 1 થી 10 એકડા બોલતો, ઊભો થઈને કે સાહેબ 1 2 3 4 5 6 7 8 10, મેં કીધું 9 ક્યાં ગયા, મને કે મરી ગયા, એટલે મરી કેવી રીતે જાય, મને કે કાલ છાપામાં તું લીંબડીમાં એક્સિડન્ટ થયું, 9 મરી ગયા, મેં કીધું માણા છે ને આંકડા છે, અને હમણાં સાહેબ ક્લાસમાં બરાબર એક સાહેબ હુઈ ગયા અમારે, એટલે છોકરા બરાબર અહીંયા હુઈ ગયા, એટલે એક છોકરાએ જઈને હળવે એક દિન સાહેબને જાય લે, આવી ગયા સાહેબ, ઓ સાહેબ, સાહેબને એમ થયું કે હું નિંદર ઉડી ગઈ, પછી ખબર પડી કે હું સ્કૂલમાં જ બેઠો છું એમ,
એટલે સાહેબે હળવે એક દિન કીધું, શું છે? એ કે સાહેબ કેમ હુઈ ગયા? સાહેબ કે હું તો નતો, તો એ કે હું સ્વર્ગમાં ગયો તો. અહીંયા કોણ હતું? ઓલા છોકરાએ પૂછ્યું, સાહેબ અહીંયા કોણ હતું? એ કે અહીંયા છે ને માતાજી હતા, શારદામાં હતા, અને તમારા માટે વિદ્યા લેવા ગયો હતો, જા બે જા. છોકરો જઈને બેસી ગયો. ત્રણ દી પછી છોકરો હુઈ ગયો. હા ને સાહેબે કાન જાય, એ હુવાવસ કે ભણવા? એ કે સાહેબ હું તો નતો, તો એ કે હું સ્વર્ગમાં ગયો તો. સાહેબ અહીંયા શું હતું? એ કે અહીંયા અપ્સરા હતી, અહીંયા માતાજી હતા, શારદામાં હતા. એટલે સાહેબ કે તને કંઈ કહેતા હતા? એ કે હા, એમ કહેતા હતા, તારો સાહેબ ખોટીનો છે, આવ્યો જ નથી. સાહેબે રાજીનામું દીધું. અને છોકરા સાહેબ અઘરા છે. હમણાં તો એક દી ક્લાસમાં જઈ અને મેં આમ પૂછ્યું, મેં કીધું બેન ટીચર ભણાવતા હતા બીજા ધરના નાના નાના છોકરા, એટલે મેં કીધું બેન શું ભણાવો છો? મને કે સર નિબંધ ભણાવું છું. મેં કીધું લાવો આજે હું ભણાવું. મને કાંઈ વાંધો નહીં સર, આલ્યો ચોક. મેં તો હાથમાં ચોક લઈને શું ભણાવું એમ વિચારતો હતો, શું નિબંધ ભણાવતો. મને યાદ આવ્યું, મેં કીધું લાવ ભેંસનો નિબંધ ભણાવવાનો. એટલે મેં વળી હળવેક દઈને લખ્યું, મેં કીધું છોકરાઓ લખો, ભેંસને ચાર પગ હોય છે, ભેંસને ચાર આંચળ હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસને એક પૂછડું હોય ને ભેંસ આપણને દૂધ આપે છે, આટલું લખાઈને હું વયો ગયો ને. બે દી પછી ટીચર રોતા રોતા મારી પાસે આવ્યા. મને કે સર હાલો. મેં કહું થયું, મને કે છોકરા ભેંસથી આગળ નથી વધતા. બેન આગળ ભણાવો તો વધે ને. મને કે તમે ચાલો, એ કે તમે ગમે એ ભણાવો ને ભેંસ જ આવે છે. મેં કીધું એવું ન હોય. હું તો ગયો ક્લાસમાં, એક છોકરાને ઊભો કરીને મેં કીધું બેટા ઊભો થા, સિંહનો નિબંધ બોલ. ઊભો થઈને કે સર સિંહ છે ને જંગલનું હિંસક પ્રાણી છે, એ જંગલનો રાજા હોય છે, સિંહ છે એ શિકાર કરીને ખાય છે, તો ઘણી વાર ભેંસનો શિકાર કરે છે, ભેંસને ચાર પગ હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસને ચાર આંચળ હોય છે, ભેંસ આપણને દૂધ આપે છે. મેં કીધું આ સિંહનો થયો કે ભેંસનો થયો? બેસ બીજાનો ઊભો કર, તું ઊભો થા અને એક કામ કર, તું છે ને વાઘનો નિબંધ બોલ. અને ઊભો થઈને કે સર વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, અને એ ચટાપટાળો હોય છે, એ શિકાર કરીને ખાય છે, એ ઘણી વાર ભેંસનો શિકાર કરે છે, ભેંસને ચાર પગ હોય છે, ભેંસને ચાર આંચળ હોય છે, ભેંસને એક પૂછડું હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ આપણે દૂધ આપે છે. માર્યા મેં. હવે હું પૂછું જેને પૂછું બધું. મેં કે એક કામ કરો, જંગલ ખાતું બંધ. ત્રીજાનો ઊભો કર્યો. મેં ઊભો થતો વડાપ્રધાનનો નિબંધ બોલ, આમાં ભેંસ નહીં આવે. ઊભો થઈને કે સર નરેન્દ્ર મોદી છે આપણા દેશના વડાપ્રધાન છે. મેં કીધું સાચું, આગળ. મને કે ગુજરાતી છે. મેં કીધું સાચું, આગળ. મને કે એને પપ્પા ચા બનાવતા ને, તો એ ચામાં ભેંસનું દૂધ વાપરતા હતા. ભેંસને ચાર પગ હોય છે, ભેંસને ચાર આંચળ હોય છે. હું ક્લાસ મૂકીને ગયો તો ત્રણ દી ટીચર ન આવ્યો ને, તો મેં એને ફોન કર્યો. મેં બેન આમાં રાજીનામું ન દેવાય, બાળકો છે આગળ ભણાવો, ભૂલી જાય. તો મને ફોનમાં મેં પૂછ્યું એટલું કીધું ને, ત્યાં તો રોતા રોતા જવાબ આપ્યો. કે સર હું દવાખાનામ છું. મેં ક્યાં શું કરો છો? મને કે કાંઈ નહીં, સ્કૂલની બહાર નીકળીને તો ભેંસે ઢીક મારી. પછી મેં ફોનમાં કીધું, મેં કીધું બેન ભેંસને ચાર પગ હોય છે, ભેંસને ચાર આંચળ હોય છે, ભેંસનું દૂધ પીજો, હમા થઈ જાઓ. પણ સાહેબ એક નાનકડો પરિચય આપી દો ટીમનો. તબલા ઉપર સંગત આપે છે ભાઈ જીતુભાઈ, એમને પણ તાલીઓથી વધાવો. એવા જ ઢોલક ઉપર પણ જીતુભાઈ પરમાર, એમને પણ તાલીઓથી વધાવો. એવા મંદિરાના માણીગર અમારા ખેમરાજભાઈ, એમને પણ તાલીઓથી વધાવો. કાનજીભાઈ અને શૈલેષભાઈ, ત્રણેયને એકવાર તાલીઓથી વધાવો. અને સરસ મીઠો મીઠો બેન્જો વગાડેશભાઈ, હવાર સુધી સાંભળો ડાયાબિટીસ થઈ જાય. પણ સુગર ફ્રી વગાડેશભાઈ નિલેશ, એમને પણ તાલીઓથી વધાવો. હા, અને આમ ખરેખર અમારે આજે એક અભય કરીને એક બીજો છે એ નથી આવ્યો, નગર એ આમ એક દી અમારે ભેગો પ્રોગ્રામમાં બસમાં ચડ્યો ને, તો એક બેને દાંત કાઢ્યા. બસમાં ચડ્યો દાંત કાઢ્યા, તો એ તો માંડ્યો દત્યો બત્યો કાઢીને આમ વાળ બાળ વળાવતો હતો, હમો નમો થવા માંડ્યો. કંડક્ટર જોતો હતો, એટલે ટિકિટ ટિકિટ કરીને આની બાજુમાં આવીને કે એ ગાંડી છે હો, અહીંયા આવવાનો હતો, રસ્તામાં ઉતરી ગયો. અને એસટીની મજા છે સાહેબ. હમણાં એક દી બસ સ્ટેન્ડે ઊભો હતો ને, તો એક જણાએ આવીને મને પૂછ્યું, મને કે ભાઈ જામનગરવાળી બસ વહી ગઈ? મેં કીધું ટાઈમ થાય તો વહી જાય. અરે મને કે પણ ન જાય. મને કે, મેં કીધું ભાઈ બસનો ટાઈમ થાય એટલે બસ વહી જાય, તું કાંઈ ડેપો મેનેજર નથી તારી રાહ જોઈને ઊભી રહી. અરે મને કે ન જાય, હું એનો ડ્રાઈવર છું. બસ કોક લઈ ગયું. પણ એવા જ સાહેબ પંચામૃત સમાન હાસ્ય કલાકાર કહી શકાય, જેમની પાસેથી લોકસાહિત્ય સાંભળો તો એટલી મજા આવે, લોકગીતો સાંભળો તોય મજા આવે, હાસ્યરસ સાંભળો તો એટલી મજા આવે, એમની લખેલી કવિતાઓ વાંચો તો પણ એટલી મજા આવે, એમના લખેલા લેખ તમે છાપાની અંદર વાંચો જ છો, એ વાંચો તો એટલી જ મજા આવે. એવા
એવા ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા શ્રી સાંઈરામભાઈ દવેને એકવાર તાલીઓથી વધાવો. એ વાત સરસ. આમ તો પોલીસમાં જ છે અને બહુ સારા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર છે, મારા પરમ મિત્ર છે, એવા ભરતદાનભાઈ ગઢવીને પણ એકવાર તાલીઓથી વધાવો. અને આપ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો કે યુવાનોને કદાચ જે હિન્દી અને ઇંગ્લિશ તરફ વળી ગયા હતા, જે યુવાનો હિન્દી અને ઇંગ્લિશની ગીતો તરફ જે યુવાનો વળી ગયા હતા આ સિટીની અંદર હોય કે ગ્રામ્ય વિસ્તારની અંદર, એમને ફરીવાર ગુજરાતી ગીતો અને લોકગીતો જેમને સાંભળતા કર્યા છે એવા ગુજરાતીઓનું ગૌરવ, એટલે વિશ્વની અંદર કોઈ એવો દરિયો નથી કે જેમાં માછલી ન હોય અને વિશ્વની અંદર એવો કોઈ ગુજરાતી નથી કે જે કીર્તિદાનભાઈ ગઢવીને ઓળખતો ન હોય, તો એમને એકવાર જોરદાર તાલીથી વધાવીએ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. અને એમને જ વિનંતી કરું કે શુભ શરૂઆત ગણપતિની મોજ, ગણપતિના ભજન દ્વારા આપને અને એમને મોજ આવે ત્યાં સુધી શરૂઆત કરે.